પાણીમાં કંકુ નાખીને તાંબાના લોટામાં પાણી લઈને કંકુ નાખીને સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરવાનું રહેશે જેનાથી આપના જે પણ આવતીકાલે હોલિકા પણ છે તો જેનાથી આપના સર્વ પાપ તમારા દૂર થશે સૂર્યનારાયણને જળ ચઢાવવાથી અને તમારા શરીરમાં ખૂબ જ શક્તિ રહેશે આવતીકાલે ચૌદશની સમાપ્તિ છે જે ચૌદશ આવતીકાલે સવારે નવ વાગ્યા અને છપ્પન મિનિટ સુધી રહેશે ત્યારબાદ સમાપ્ત થશે ત્યારબાદ પૂનમનો પ્રારંભ થશે શ્રી મારા શુભ દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોગડિયા વિશે માહિતી આપશો જી વાત કરીએ આવતીકાલે દિવસના શુભ ચોગડિયાઓની તો સર્વપ્રથમ આવતીકાલે શુભ ચોગડ્યું છે દિવસનું લાભ જે સવારે 9 વાગ્યા અને 42 થી શરૂ થશે અને 11 વાગ્યા અને 14 મિનિટ સુધી રહેશે ત્યારબાદ જે બીજો ચોગડ્યું છે જે સારું છે તે અમૃત છે અમૃત ચોગડ્યું સવારે 11 વાગ્યા અને 14 મિનિટથી શરૂ થઈને 12 વાગ્યા અને 45 મિનિટ સુધી રહેશે ત્યારબાદનું સારું જે દિવસનું આ છેલ્લું ચોઘડિયું છે તે શુભ છે જે બે વાગ્યા અને સત્તર મિનિટથી શરૂ થઈને ત્રણ વાગ્યા અને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે વાત કરીએ આપણે આવતીકાલના રાત્રિના શુભ ચોગડિયાઓની તો રાત્રિના આવતીકાલના શુભ ચોગડિયાઓ સૌ સૌપ્રથમ ચોગડિયું છે શુભ જે સાંજે છ વાગ્યા અને બાવન મિનિટથી શરૂ થઈને રાત્રે આઠ વાગ્યા અને વીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદનું શુભ ચોગડિયું છે અમૃત જે આઠ વાગ્યા અને વીસ મિનિટથી ચાલુ થઈને રાત્રિ 9 વાગ્યા અને 48 મિનિટ સુધી રહેશે શ્રી મહારાજ આવતીકાલે હોળીનો તહેવાર છે તો દર્શક મિત્રોને હોળીના તહેવાર વિશે માહિતી આપશો જી આવતીકાલે હોળીનો તહેવાર છે જે દિવસે ખૂબ જ પ્રાચીન પરંપરા પરંપરા છે આપણી કે આપણે હોલિકા દહન કરીએ છીએ પરંતુ આવતીકાલે દિવસે જ્યારે પૂનમ શરૂ થાય છે તેના પછી ભદ્રા કાળ લાગી જાય છે તો જેમાં હોલિકા દહન કે કોઈ શુભ કાર્ય થઈ શકે નહીં પરંતુ આપણે રાત્રિના જે શુભ ચોઘડિયાઓ છે તેના અંદર હોલિકા દહન કરી શકીએ તેમ છીએ રાત્રિ છ વાગ્યા અને બાવન મિનિટ થી ચાલુ કરીને આપણે રાત્રિ નવ વાગ્યા અને અડતાલીસ મિનિટ સુધીમાં હોલિકા દહન કરી શકીએ છીએ ત્યારબાદ આપણે રાત્રિ અગિયાર વાગ્યા અને તેર મિનિટ થી ચાલુ કરીને રાત્રે બાર વાગ્યા અને ચોત્રીસ મિનિટ સુધી પણ હોલિકા દહન કરી શકીએ છીએ શ્રી મહારાજ હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું તો સર્વપ્રથમ ત્રણ રાશિ મેષ

લક્ષ્ય છે કે તેમને આગળ જે દિશામાં આગળ વધવું છે તેમાં તેના ઉપર તેમનું ધ્યાન કેન્દ્રિત થઈ શકે તેમ છે પરંતુ તેમણે આવતીકાલે ગુસ્સો કરતા પહેલાં જરા વિચારવાનું રહેશે આવતીકાલે મેષ રાશિના જાતકો માટેનો શુભ કલર છે રાતો અને શુભ અંક છે બે વાત કરીએ ત્યારબાદ આપણે વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જે જાતકો છે તેમને આવતીકાલે ધાર્મિક બાબતોમાં ખૂબ જ રસ દાખ તમને ધાર્મિક કાર્યો કરવાની ખૂબ જ તીવ્ર ઈચ્છા થશે સામાજિક કાર્યો છે તેમાં તમને સન્માન પ્રાપ્ત થાય તમે કોઈ પણ સામાજિક કાર્ય કરેલું હોય કે આવતીકાલે કરશો તો તેમાં તમને ખૂબ જ માન સન્માન મળી શકે તેમ છે ઉધાર કોઈને પણ નાણાં તમારે આપવાના રહેશે નહીં તમારે કોઈ પણ તમારા મિત્ર વર્ણુક છે કે તમારા સહકર્મચારી છે તેમના સાથે તમારે કોઈ પણ ઉધાર આપવાનું તેમને રહેશે નહીં રૂપિયાનું આપના પ્રિય પાત્રની જે પણ તમારું પ્રિય પાત્ર હશે કે તમારું જીવનસાથી હશે તેની તમે અંદરની લાગણીઓ જે હશે તે તમે આવતીકાલે સમજી સમજી શકો તેમ છો આવતી કાલે વૃષભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે કેસરી અને શુભ અંક છે નવ વાત કરીએ ત્યારબાદ આપણે મિથુન રાશિના જાતકોની તો મિથુન રાશિના જાતકોને માટે આવતીકાલે તમારા નામની થોડી ઘણી બદનામી થઈ શકે તેમ છે તમારે તમારે કોઈ પણ તમારું કાર્ય અટકેલું હોય કે તમને તમારા તમારા જે સહર જે હોય તેમના તરફથી તમને ઠપકો મળી શકે તેમ તેમ છે તમારા અટકેલા કાર્યો જે હોય તે તમારા સમયસર પૂર્ણ થઈ શકે તેમ છે કાલે અચાનક તમારે કોઈ પણ

દિવસ ઓફિસથી તમે જો તમારે ઓફિસ હોય તો તમે વહેલા નીકળી શકો તેમ છો તમારું કાર્ય જલ્દી પૂર્ણ થઈ જાય તેમ છે તમને ધન સંબંધી કોઈ પણ તમારે સમસ્યા હોય તો ધન સંબંધિત સમસ્યાઓનો કારણે તમે થોડા ઘણા પરેશાન રહી શકો તેમ છો તમે કોઈ પણ તમે નિર્ણય કાલે લેતા હોય તેના તેના પહેલાં તમારું જે પણ કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય તેની જરૂરથી સલાહ લેવી આપને આવતીકાલે વ્યાપાર જે વ્યાપાર ધંધાવાળા જે મિથુન કર્ક રાશિના જાતકો છે તેમને વ્યાપાર ધંધામાં આશાનુંકૂળ લાભ થશે તમને આવતીકાલે કર્ક રાશિના જાતકો માટેનો શુભ કલર છે બુરો અને શુભ અંક છે એક વાત કરીએ ત્યારબાદ આપણે સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના જે જાતકો છે તેમને રિયલ એસ્ટેટમાં આવતીકાલે ફાયદો જણાય તેમ છે તમને તમારા બાળકોના તરફથી ખૂબ જ સારા સમાચાર મળી શકે તેમ છે તમારા સપના જે પણ હોય તમારા સપના સાકાર થઈ શકે તેમ છે તમને કોઈ પણ બિનજરૂરી માંગણી તમારા સંતાન છે કે તમારા જે જીવનસાથી કે તમારા સંબંધ બિનજરૂરી કોઈ પણ માંગણી કરી શકે તેમ છે તમારા જોડેથી આવતીકાલે સિંહ રાશિના જાતકો માટેનો શુભ કલર છે રાતો અને શુભ અંક છે છ વાત કરીએ ત્યાર વાત કરીએ ત્યારબાદ આપણે કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારે બીજાના ઉપર વધુ પડતો વિશ્વાસ કરવો નહીં તમારી કોઈ પણ કોઈ પણ તમારી નફરત હોય તમારા કોઈના પણ સાથે તેને તમે આવતીકાલે પ્રેમમાં ફેરવી શકો તેમ છો આપના ઘરના અંદર કોઈ પણ શુભ પ્રસંગ આવતીકાલે આવવાના શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે તમારી જૂની જે પણ મીઠી યાદો હોય તમારા મિત્ર વર્ણૂકના જો સાથે કે તમારા જીવનસાથીના સાથે કે સંબંધીઓના સાથે તે મીઠી યાદો તમારી તાજી થઈ શકે તેમ છે આવતીકાલે કન્યા રાશિના જાતકો માટેનો શુભ કલર છે પોપટી અને શુભ અંક છે નવ શ્રી મહારાજ હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે હેલો હેલો જી છે તમારી જન્મ તારીખ હેલો જી જી હા સવારે 3:20 ઓકે

જન્મસ્થળ જન્મ સમય અને તમારો પ્રશ્ન જન્મ સમય છે રાત્રે 10:30 વાગ્યે જી અને જન્મસ્થળ જામનગર જી પ્રશ્ન ભવિષ્ય કેવું રહેશે અત્યારે ત્યારે તમારું આવનારું ભવિષ્ય જે છે તે ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે મને તમારે જો તમે ખાલી એક વસ્તુ જો તમે કરી શકો વધારે તમારું ભવિષ્ય સારું બનાવવા માટે

તેમને લગ્નની વાત કરીએ તો લગ્ન આ વર્ષના અંત સુધીમાં 2024 અંત સુધીમાં તેમના માટેના પણ ગ્રહો દેખાઈ રહ્યા છે તો તેમના લગ્ન સારી સુકન્યા સાથે થઈ શકે તેમ છે વધુ એક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે હેલો સવારે મહેસાણા

તલનું તેલ ચડાવી શકો તો તેનાથી તમારી જે સમસ્યા છબીસ ત્રણ પંચાણું જી જન્મ સમય જન્મ સ્થળ જણાવશો જન્મ સમય જન્મ સ્થળ છબીસ ત્રણ સ્થળ અમદાવાદ જન્મ સ્થળ અમદાવાદ અને જન્મ સમય તમારો પ્રશ્ન સરકારી નોકરી છે સરકારી નોકરી કરવા માટે તેમને થોડી ઘણી સમસ્યાઓ જે અત્યારે આવી રહી છે તે અહીંયા દેખાઈ રહી છે તમે તેના માટે સૂર્ય નારાયણ ને જળ જો તમે ચઢાનું રાખશો તાંબાના લોટામાં પાણી લઈને તેના અંદર થોડું કંકુ નાખીને અને પછી રોજ સવારે સૂર્યનારાયણને અર્પણ કરશો તો તમારે ગવર્મેન્ટ નોકરી મળવાનો પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે શ્રી મહારાજ વધુ એક દર્શક મિત્ર આપણી સાથે ગયા છે હેલો હેલો બેન હા મારા અમિત માટે બેન જોડાઉ છે 23 એ 23 એ બે બે હેલો જી જન્મ સમય જન્મ તમારો પ્રશ્ન જણાવશો હા અને સમય નો સવારે છ વાગ્યાનો જન્મ અમદાવાદ

સમય સવારે આઠ ને બાર મિનિટ તમારો પ્રશ્ન એને ફોરેન જવા માટેના વિઝા તૈયાર થઈ ગયા છે પણ કંપનીમાંથી ટિકિટ આવતી નથી જે તમારા સમસ્યા જે આવી રહી છે ફોરેન જવા માટેની તેના માટે તમારો જે ચંદ્ર ભગવાન જે છે તેમને તમે જો રિઝર્વ છો તો તેનાથી તમારે સારું રહેશે

તેમને બહાર જવું પડે તેમ છે જેના કારણે તેમને નવું સ્થળ જોવા માટે અને નવા વ્યક્તિઓને મળવા માટેનો પણ સંકેત દેખાઈ રહ્યા છે આવતીકાલે જે જે તુલા રાશિના જાતકો છે તેમને રાજકારણીઓને પણ મળવાનું થઈ શકે તેમ છે આવતીકાલનો તુલા રાશિના જાતકો માટેનો શુભ કલર છે સફેદ અને શુભ અંક છે ત્રણ ત્યારબાદ આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકોને આવતીકાલે થોડી માનસિક અસ્થિરતા રહી શકે તેમ છે કે તમારી જે અસ્થિરતા જે રહેતી હોય તે પણ તમારી દૂર થઈ શકે તેમ છે તમારી આવડત જે છે તે તમારા કામમાં આવશે તમારા વેપારમાં જે પણ ધંધો વેપાર કરી રહ્યા છે તેમાં તમે ખૂબ જ લાગણીશીલ બનતા નહીં તમે પ્રેક્ટિકલી ડિસિઝન લઈ શકો તેમ છો કાર્ય સમય પર કાલે તમારું જે પણ કાર્ય અટકેલું છે સમય પર પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશો આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટેનો શુભ કલર છે સોનેરી અને શુભ અંક છે છ વાત કરીએ ત્યારબાદ આપણે ધનરાશિના જાતકોની તો ધન રાશિના જાતકોનો જે વિવાદિત નિર્ણય જે છે તે તેમના પક્ષમાં આવી શકે તેમ છે તમારી જે પણ તમારી સામાજિક પ્રતિષ્ઠા છે તેને નુકસાન તમારે હાનિ પહોંચી શકે તેમ છે તમને તમારા માતા પિતાના ખૂબ જ સારા આશીર્વાદ આવતીકાલે મળી શકે તેમ છે આવતીકાલે તમે તમારો જે ભૂતકાળ જે છે તેને પણ તમે ભૂલી શકો છો કે જે તમારા ખરાબ તમારા સાથે થયેલું હોય કે ખોટું થયેલું તે તમે આ ભૂતકાળનું ભૂલી શકો તેમ છો આવતીકાલે ધન રાશિના જાતકો માટેનો શુભ કલર છે કાળો અને શુભ અંક છે પાંચ શ્રી મહારાજ હવે અંતે ત્રણ રાશિ મકર કુંભ અને મિન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે જી વાત કરીએ આપણે મકર રાશિના જાતકોની આવતીકાલના માટે તો તેમને લખાણ વધારે રહેશે તેમને જે લખવાનું જે આવશે તે ખૂબ જ આવવાનું છે આવતીકાલે મકર રાશિના જાતકોએ આવતીકાલે સાંભળવાનું રહેશે કે તેમને બહાર જવાનું થાય તો બહાર જમવું નહીં બહાર જમવા જવાથી તમને થોડી શારીરિક શારીરિક સમસ્યાઓ કે પેટને લગતી સમસ્યાઓ થઈ શકે તેમ છે કામમાં તમે જે પણ કાર્ય કરી રહ્યા હોય તેમાં તમે ચાલાક અને ચપળ બની શકો તેમ છો અન્ય જે તમારા સહકર્મચારી હોય કે અન્ય કોઈ પણ માણસ હોય તેમના માટે તમે ઉપયોગી બની શકો તેમ છો આવતીકાલના આવતીકાલનો મકર રાશિના જાતકો માટેનો શુભ કલર છે લાલ અને શુભ અંક છે સાત ત્યારબાદ આપણે વાત કરીએ કુંભ રાશિના જાતકોની તો કુંભ રાશિના જાતકોને આવતીકાલે શારીરિક પરિશ્રમ રહી શકે તેમ છે તમારી શારીરિક પ્રવૃત્તિઓ કરી શકે તેમ છે તમે આવતીકાલે પૈસા વિચારી વિચારીને વાપરશો આવતીકાલે તમારે જો તમે વાહન ચલાવતા હોય કે બહાર જવાનું થાય તમારે તમે તમારું વાહન ધ્યાન ખૂબ જ ધ્યાનથી ચલાવજો કુંભ રાશિના જાતકો આવતીકાલે ભાગ્યના બળે તમારું કાર્ય જે પણ અટકેલું હોય તે નીકળી શકે તેમ છે

આંખોનું તમારે ખૂબ જ સાવચેતી રાખવી પડશે કોઈ પણ કાર્ય કરતા તમારી આંખોનું ખૂબ જ ધ્યાન રાખો મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ અંક છે આઠ શ્રી મહારાજ સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ